हेलो फ्रेंड्स, हेल्थी एज्युकेशन यूट्यूब चैनल में फरी एक बार आपनो स्वागत छे। आजना वीडियो में आपणे जोशुं खेल महाकुंभ 2022 में व्यक्तिगत इवेंटनुं कई रीतना रजिस्ट्रेशन करवुं अने रजिस्ट्रेशन कर्या पछी कई रीतना तेनुं लॉगिन करवुं अने रसीद कई रीतना डाउनलॉड करवी। ए पहेला जो तमे आ चेनल में नवा हो तो चेनल ने लाइक करो, शेर करो अने सब्सक्राइब करो। नमस्कार मित्रों, आप होम पेजना लॉगिन पर आवी गया छे। तो अहींथी जो मित्रों तमे तमारो लॉगिन अने रजिस्ट्रेशन करी शकशो। तो अहींया तमे ऊपर जोई शको छो कि अहींया ऑप्शन आपेलू छे, त्यांथी आपणे लॉगिन अने रजिस्ट्रेशन करवानुं छे। तो आपणे जोईशुं, तो अहींया सौथी पहेला आपणे खोलीए तो अहींया तमे जोई शको छो कि सौथी पहेला लॉगिननो ऑप्शन छे। लॉगिननो ऑप्शन छे जे आपणे रजिस्ट्रेशन कर्या बाद ज आपणे लॉगिन करी शकशुं। सौथी पहेला छे शाळा कॉलेजना रजिस्ट्रेशन માટેનો ફોર્મ। તો એની મિત્રો વાત કરીએ તો આ જે ઓપ્શન છે એ તમે અંડર 11, અંડર 40 અને અંડર 70માં આવતા હોય તો તમે શાળા કક્ષાએથી જેનું રજિસ્ટ્રેશન કરી શકશો, એટલે કે તમે વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરી શકશો નહીં, એના માટે આપણે અલગથી વિડીયો બનાવીશું। બીજા નંબરમાં જે છે ટીમ રજિસ્ટ્રેશન, ટીમ રજિસ્ટ્રેશન એટલે કે કબડ્ડી છે, ખોખો છે, જેની અંદર એકથી વધુ વ્યક્તિઓ ભાગ લઈ શકતા હોય એ એક પ્રકારની ટીમ ગણી શકાય, તો એનું રજિસ્ટ્રેશન પણ તમે અહીંયાથી કરી શકશો। તેના માટે પણ આપણે અલગથી વિડીયો બનાવવાના છે। આજનો આપણો જે વિડીયો છે તે ફક્ત અને ફક્ત વ્યક્તિગત રજિસ્ટ્રેશન કઈ રીતના કરવું તેના માટેનો છે। તો આપણે જોઈશું મિત્રો કે વ્યક્તિગત રજિસ્ટ્રેશન કઈ રીતના કરી શકાય। તો એના માટે સૌપ્રથમ તમે વ્યક્તિગત રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો। ક્લિક કરવાથી તમારા સામે એક નવું પેજ આવશે, એની અંદર તમારે આપણી પોતાની વિગતો લખવાની છે। તો અહીંયા તમે સૌથી પહેલાં સૂચનાઓ આપેલી છે તે વાંચી લેજો મિત્રો, કે અંડર 11, અંડર 14 અને અંડર 70 માટેની જે સ્પર્ધા છે તે ફક્ત અને ફક્ત શાળા અને કોલેજના મારફત દ્વારા જ રજિસ્ટ્રેશન થઈ શકશે, એટલે કે તે વ્યક્તિગત વ્યક્તિ એટલે કે કોઈ બાળક એ રજિસ્ટ્રેશન કરી શકશે નહીં, શાળાનો શિક્ષક અથવા શાળાના પ્રિન્સિપાલ જ તે રજિસ્ટ્રેશન કરી શકશે। એ બીજા નંબરનું જે છે તે વ્યક્તિગત રજિસ્ટ્રેશન માટેનું છે જેનું આપણે આ વિડીયો બનાવી રહ્યા છે। તો તેમને જન્મ તારીખ 1977થી 2004 સુધીની હોવી જોઈએ, એટલે કે 1/1/1977થી 31/12/2004 દરમિયાન વ્યક્તિ જન્મેલો હોવો જોઈએ, તો એ જ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ચિહ્નોવાળા ફિલ્ડ ફરજિયાત ભરવાના છે, એટલે કે અહીંયા તમને રેડ સિમ્બોલ દેખાય છે એ જે વિગતો છે તમારે ફરજિયાત ભરવાની છે, અને આ ફોર્મ તમે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં ભરી શકો છો। તો આપણે અહીંયા ફોર્મને ગુજરાતીમાં ભરીશું। અહીંયા હું સૌથી પહેલાં મારું નામ લખી દઈશ, તમે પણ તમારું નામ લખી શકો છો। અહીંયા તમારા પિતાનું નામ લખવાનું છે, એટલે આપણે અહીંયા પિતાનું નામ લખી દઈશું। અહીંયા આપણે અટક લખીશું, એટલે તમે જે જ્ઞાતિમાંથી આવો છો એ લખવાનું છે। અહીંયા પસંદ, તો અહીંયા ઓપન એજ માટેનું છે, એટલે કે 70 વર્ષ કરતાં આપણી ઉંમર વધારે છે। અહીંયા આપણે જાતિ પસંદ કરીશું, અહીંયા આપણી જન્મ તારીખ લખવાની છે, એટલે કે તમારી જન્મ તારીખ જે વર્ષમાં આવતી હોય એ આપણે અહીંયા લખવાની છે। સાલ સિલેક્ટ કરવા માટે તમે સાલ ઉપર આપશો એટલે ક્લિક થઈ જશે, મહિનો પસંદ કરો અને અહીંયા તારીખ, દાખલા તરીકે અમે અહીંયા લખી દીધી છે 2/2/1999। રમતનું નામ, તો અહીંયા વ્યક્તિગત રમતો બધી આપેલી છે, એની અંદરથી અહીંયા તમે જોઈ શકો છો કે શૂટિંગ, યોગાસન, કુસ્તી, વેટ લિફ્ટિંગ, ટેકવેન્ડો, ટેબલ ટેનિસ, સ્વિમિંગ, સ્કેટિંગ, આ દરેક પ્રકારની જે વ્યક્તિગત રમતો છે અહીંયા આપેલી છે। તો આપણે આમાંથી કોઈ એક રમતને પસંદ કરી લઈએ, તમે તમારા જે સ્પર્ધામાં ભાગ લેવાના છો મિત્રો તે જ રમત તમારે સિલેક્ટ કરવાની છે। દાખલા તરીકે હું એથ્લેટિક સિલેક્ટ કરું છું, અહીંયા એથ્લેટિકની અંદર દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ વગેરે, 1500 મીટર, 100 મીટર વગેરે રમતો આવે છે પેટા રમતમાં, તો આપણે પેટા રમત સિલેક્ટ કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે નીચે પેટા રમતની અંદર 100 મીટર લાંબી કૂદ, લંગડી ફાળ, તો અહીંયા આપણે 1500 મીટર સિલેક્ટ કરીશું મિત્રો। હવે એ નીચે તમારો મોબાઈલ નંબર જે છે તમારે સાચો આપવાનો છે, એટલે કે આપણે અહીંયા લખી છો 10/12/96, બસ અહીંયા હું મારો મોબાઈલ નંબર નાખી દઉં છું। વજન, તમારું જે વજન છે તમે અંદર આપી શકો છો, તમારી ઊંચાઈ જે છે એ તમે અહીંયા લખી શકો છો, અહીંયા તમારો આધાર કાર્ડ છે જો તમારે લખવું હોય તો તમે લખી શકો છો, અને ના લખવું હોય તો તમે એને છોડી શકો છો। તો અહીંયા હું મારો આધાર નંબર લખી દઉં છું, નીચે છે તમારે પોતાનો જિલ્લો પસંદ કરવાનો છે, એટલે કે તમે કયા જિલ્લામાંથી બિલોંગ કરો છો, દાખલા તરીકે હું અહીંયા મારો જિલ્લો પસંદ કરું છું સાબરકાંઠા, અહીંયા તમારે પોતાનો તાલુકો પસંદ કરવાનો છે, અને તમે જે ગામમાંથી બિલોંગ કરો છો એ ગામનું નામ તમારે અહીંયા પસંદ કરવાનું છે। અહીંયા તમારી ઈમેલ આઈડી છે, એ તમારો જે ઈમેલ આઈડીનો આઈડી છે એ તમારે સાચો આપવાનો છે, અને ઈમેલ આઈડી ઇંગ્લિશમાં લખવાનો છે સ્મોલ અક્ષરમાં।
હવે અમારું ઈમેલ આઈડી લખી લઉં છું, તમે પણ તમારું ઈમેલ આઈડી સાચું લખજો. ચલો મિત્રો, અહીંયા વાલીની વિગતો છે એ તમે ભરવી હોય તો તમે ભરી શકો છો, બાકી અને તમે છોડી શકો છો. બેંકનું નામ, તો બેંકનું નામ મિત્રો ખાસ લખજો, કારણ કે તમે જો જે સ્પર્ધાની અંદર ભાગ લો છો એ સ્પર્ધાની અંદર 1 થી 3 નંબરમાં તમારો નંબર આવશે તો એની જે ઇનામી રકમ છે તે તમને રોકડ સ્વરૂપમાં આપવામાં આવશે, નહીં એ તમને સીધી તમારા બેંકમાં ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે તમે અહીંયા તમારું જે બેંકની વિગતો છે પૂરી લખી દેશો. તો અહીંયા હું મારી બેંકનું જે નામ છે, દાખલા તરીકે અહીંયા હું લખી દઉં છું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તમારું જે બેંકની અંદર ખાતું છે એ તમે અહીંયા લખી શકો છો. તો મારી બેંક કયા વિસ્તારમાં છે એ પણ હું અહીંયા લખી દઉં છું. બેંક ધારકનું નામ, તો તમારું જે નામ છે એ તમે અહીંયા પૂરેપૂરું લખી દેજો, બેંકની અંદર તમારું જે નામ ચાલતું હોય એ. અને અહીંયા તમારો જે ખાતા નંબર છે મિત્રો, એ ખાતા નંબર જે છે એ તમારે અહીંયા અહીંયા તમારે જે બેંકનો કોડ ચાલ IFSC કોડ છે મિત્રો એ સાચો લખવાનો છે. જો તમે ખોટો લખશો તો અહીંયા ફોર્મ તમારું સ્વીકાર થશે નહીં. જો ખોટો લખશો તો નીચે લખેલો આવી જશે. અહીંયા તમારા મિત્રો કોચનું નામ લખવાનું છે, એટલે કે તમને જે વ્યક્તિ પાસેથી તમે માર્ગદર્શન લઈ રહ્યા છો, જો તમે તેનું નામ લખવા માગતા હોય અને ખરેખર જો તમે કોઈના પાસેથી શિક્ષણ મેળવી રહ્યા છો તેનું નામ અહીંયા તમે ફરજિયાત લખી શકશો. એટલે કે તમારે એ નામ લખવાનું છે, એનું સરનામું લખવાનું છે, એનો મોબાઈલ નંબર, અહીંયા કેપ્ચા કોડ છે એ કેપ્ચા આપણે ફરજિયાત આપવાનો છે. એટલે મિત્રો અહીંયા જે સૂચનાઓ છે તમે વાંચી લેજો. એ સૂચનાઓને વાંચ્યા પછી નીચે જે ટિક માર્ક છે તે તમે કે આ બધી સૂચનાઓ છો તેને તમે સ્વીકાર કરો છો, અને પછી અહીંયા તમારે જે સબમિટ છે એના ઉપર સિલેક્ટ આપવાનું છે અને અહીંયા તમારું ફોર્મ છે તે સબમિટ થઈ જશે. અહીંયા મિત્રો ફોર્મ સબમિટ કરવાથી તમને આવી રસીદ મળી જશે. જેમ કે આપણે અહીંયા જોયું છે કે તમે સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તમારે વિગતોનો ઉપયોગ કરી લોગિન કરી શકો છો અને તમારા એ તો આપણે જે વિગતો મોકલી છે એ આપણા ઈમેલની અંદર આવી જશે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મેં મારું રજીસ્ટ્રેશન કર્યું છે, આ મારો સંદર્ભ નંબર છે, અખિલ મહાકુંભ આઈડી છે, આજની તારીખ છે, મારું નામ છે. આપણે અહીંયા આપણે વિગતો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે વિગતો ભરી છે તે આપણી સાચી છે કે ખોટી. દાખલા તરીકે આપણે જોયું હતું કે આપણે એથ્લેટિકમાં 1500 મીટર અને હું મારું જે પોતાનો જિલ્લો હતો, તાલુકો અને ગામ અને તમામ માહિતી આપણે અહીંયા મળી શકે છે. હવે આપણે અહીંયા રસીદને અહીંયાથી ડાઉનલોડ કરી લેશું. તો મિત્રો છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મારી જે રસીદ છે અહીંયા મને મળી ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ખેલ મહાકુંભ માટેની જે રસીદ છે તે આપણને અહીંયા મળી જશે. દાખલા તરીકે અહીંયા આપણી ટોટલ માહિતી અહીંયા આપેલી છે, આપણો સંદર્ભ નંબર, ખેલ મહાકુંભની આઈડી, રજીસ્ટ્રેશન તારીખ, પ્લેયરનું નામ, જાતિ, પુરુષ અને તમે જે છે એ તમારી રસીદ અહીંયા ડાઉનલોડ કરી લેશું. હવે મિત્રો તમને જે લોગિન કરવાનું છે આપણે ઈમેલ આઈડીની અંદરથી એ માહિતી લઈ અને આપણે એનું લોગિન કરી લઈશું. હું મારું જે ઈમેલ આઈડી છે ખોલું છું અને એની અંદર જે પાસવર્ડ અને સંદર્ભ નંબર છે તેનો ઉપયોગ કરીને આપણે લોગિન કરીએ. હવે મિત્રો અહીંયા આપણે ફરીથી આવશું અને અહીંયા લોગિનમાં આપીશું અને આપણો જે લોગિન આઈડી છે અને પાસવર્ડ છે તે આવશું. તો અહીંયા આપણે વપરાશ કરતા તો આપણે કઈ રીતના ફોર્મ ભરેલું હતું, તો અહીંયા હું ખેલાડી તરીકે હતો, મારો જે સંદર્ભ નંબર હતો એ અહીંયા હું લખીશ. દાખલા તરીકે મારો જે સંદર્ભ નંબર આપેલો હતો ઈમેલ આઈડી અંદર PL એટલે કે કેપિટલની અંદર છે બધું, PLY 4 5 8 00 000 1 4 8 4. હવે અહીંયા હું પાસવર્ડ છે તો ઈમેલ આઈડીની અંદર પાસવર્ડ પણ આપેલો છે. દાખલા તરીકે અહીંયા છે J H S R F 6. તો આ એ લખી અને અહીંયા જે આપણે કેપ્ચા આપેલો છે કેપ્ચાનો ઉપયોગ કરીને આપણે રજીસ્ટ્રેશન આપણું કરી શકશું. તો કેપ્ચા છે RUXBB. તો અહીંયા મિત્રો
અહીંયા તમે પાસવર્ડને સેવ કરી પણ શકો છો જેથી બીજી વખત તમારે પાસવર્ડ લખવો પડે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મારું હોમ પેજ ઉપર મારું નામ આવી ગયું છે, સ્વાગત છે સંજય કુમાર. તો અહીંયા તમે જોઈ શકો સંજય કુમાર વણકર, અહીંયા મારી જે માહિતી છે એથલેટિક તે આવી ગઈ છે, મારો સંદર્ભ નંબર છે, આ મારો ઈમેલ આઈડી પણ આવી ગયું છે, આ મારો મોબાઈલ નંબર છે, અહીંયા મારી જન્મ તારીખ છે, અને ખેલાડી એટલે કે હું વ્યક્તિગત અહીંયા મેં ઉંમર દર્શાવી નથી એટલે મારી ઉંમર અહીંયા આવી નથી. તો અહીંયા રસીદ તમે અહીંયાથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આ હતો આપણે વ્યક્તિગત સ્પર્ધા માટેની જે આપણી ટુર્નામેન્ટ હતી એની અંદર ફોર્મ કઈ રીતના રજીસ્ટ્રેશન કરવું અને આપણે કઈ રીતના લોગિન કરી શકશું. જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો અહીંયાથી તમે રસીદને ડાઉનલોડ પણ કરી શકો છો. તો મિત્રો અહીંયા તમે ઉપર જે જોઈ શકો છો તે ડેશબોર્ડ ઉપરથી તમે તમારો પાસવર્ડ પણ ચેન્જ કરી શકો છો અને તમારા એકાઉન્ટને લોગઆઉટ પણ કરી શકો છો. તો હવે આપણે આગળના વિડીયોમાં મિત્રો જોશું કે શાળા કક્ષાએથી જે રજીસ્ટ્રેશન કરવાનું છે તે પણ કઈ રીતના આપણે ઓનલાઈન પ્રોસેસ કરી શકીએ, સાથે સાથે જે સામૂહિક ઇવેન્ટ છે એની અંદર પણ આપણે કઈ રીતના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકીએ. તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.